હિરણ્યકશિપુએ પ્રહલાદ મહારાજને અલગ અલગ પ્રકારના અત્યાચાર કર્યા, પ્રહાર કર્યા, પણ તોય પ્રહલાદ મહારાજે કોઈ પણ દોષ ન આપ્યો. આટલા આટલા અત્યાચાર કરવા છતાં પણ પ્રહલાદ મહારાજ ભગવાનનું ચિંતન કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. હવે શંડ અને અમરક આ બંનેને બોલાવે છે. ઇતિ તમ ચિંતયા કિંચિદ મલાન શ્રીયમ અધોમુખમ શંડાર્મર અમરકો વોશર નશો વિવિક્તમ ઇતિ હોઉચ. જ્યારે શંડ અને અમરક એ સભામાં આવ્યા ત્યારે શંડ અને અમરકને બોલાવીને કહે છે કે તને તમે આમને લઈ જાઓ અને બને આને હવે શું કરવું જોઈએ પ્રહલાદને. ત્યારે કહે છે કે જીતેત્વ એકેન જગત ત્રયમ વિભો વૃષુંભ્ર સંભસ્ત દ્રિશન્ન અપ, કે છે કે તમે આ તમારી શક્તિથી ત્રણેય લોકોને તમે જીતી નાખ્યા છે, તમારી આ શક્તિથી ત્રણેય લોકોને તમે જીતી નાખ્યા છે, પણ તમે એક નાનકડા બાળકથી તમે શા માટે ડરો છો કે આ બાળક તો છે ને જ્યારે મોટો થઈ જશે એના લગ્ન થઈ જશે એટલે એની મતિ સુધરી જશે, અમે એને ગુરુકુળમાં પાછા લઈ જઈએ છીએ અને ફરીથી શિક્ષા આપશું, પણ તમે આવું ચિંતા ન કરો. તમે કોણ છો તમે જુઓ, તમે સાક્ષાત આ ત્રિભુવનને જીતવાવાળા છો, હજી ચાવી ભરે છે. શંડ અને અમર શું કરે છે, હજી ચાવી ભરે છે, કારણ કે જેનું ખાતા હોય એના ગુણ ગાવા જ પડે, ન કે જો એના ગુણ ન ગાઈએ તો પછી આપણને ઓફિસમાંથી કાઢી મૂકે. આવા ગુરુ ન બનવું જોઈએ. ગુરુ બને તો પછી એવા બનો કે જે છે ફેક્ટ વસ્તુ કહેવાની, સાચી વસ્તુ, જો તમારે આ વસ્તુ કરશો તો જ તમે સુખી થશો. પણ શંડ અને અમર એના જ ગુણ ગાય છે. આ પ્રમાણે વિચાર કરતા તે ઉદાસ થઈ ગયો અને હિરણ્યકશિપુ જે ત્રિભુવનમાં બધાને દુઃખ આપતો હતો પણ પોતાના દીકરાને દુઃખ ન આપી શક્યો. 33 કોટી દેવતાઓને દુઃખ આપતો હતો, 33 કરોડ દેવતાઓને જ્યારે એને સ્વર્ગમાં જીતી લીધું, નીચેના લોક જીતી લીધો, ત્યારે સ્વર્ગના દેવતાઓને કીધું કે તમારે અમારા ત્યાં કામમાં કામ કરવા આવવાનું છે. ઇન્દ્ર દેવતાને કે તારે છે ને બધું ફર્નિચર સાફ કરવાનું, નલકુવર મણિગ્રીવ જે બી આ બધા કુબેરના દીકરાઓ જે પણ દેવતાઓ છે એ બધાને છે ને ઝાડું પોતા ફર્નિચર વાસણ ઘસવાના કિચનમાં લગાડી દે બધું સેવા કરવા માટે. તો 33 કરોડ દેવતાઓ છે ને એ હિરણ્યકશિપુના મહેલમાં આવી રીતે સેવા કરતા હતા. પણ આજે તમે જુઓ કે 5 વર્ષના બાળકથી છે ને એ વ્યક્તિ કંટાળી ગયો, દુઃખી થઈ ગયો કે આવા અલગ અલગ પ્રકારના પેતરા કર્યા તો પણ પ્રહલાદને કાંઈ થતું નથી, અને મનોમન છે ને એકદમ કેવો થઈ ગયો, મનોમન છે ને એકદમ ડરી ગયો કે હવે આ વ્યક્તિ છે ને મોટો થઈને મને મારશે, કારણ કે એને જોઈ લીધું છે કે મારા બાપાએ મને નાનપણમાં કેટલા અત્યાચાર કર્યા છે, તો મોટો થઈને શું કરશે, મને મારશે. એટલે એને ચિંતા થઈ ગઈ કે હવે હું શું કરું. ત્યારે ફરીથી એનું બળ છે ને એનું બળ એની શક્તિ પ્રાપ્ત કરવા માટે આ ગુરુપુત્ર શું કહે છે કે તમે શું કામ ચિંતા કરો છો, તમે તો ત્રિભુવનને જીતી નાખ્યું છે, એક કોઈ દેશને નથી જીત્યો પણ તમે ત્રિભુવનને જીતી નાખ્યું છે. હે સ્વામી, તમે એકલાએ જ ત્રણેય લોકને જીતી લીધા છે, તમારા દ્વારા તમારો ખાલી ભવા એટલે આ ભ્રિકુટી તમે વાકી કરો ને, ત્રાસા થવાથી જ બધા લોકપાલો છે ને કંપી ઉઠે છે, આ દેવતાઓને લોકપાલો બધા ધ્રુજવા માંડે ખાલી એક આ ભ્રિકુટી ઊંચી કરે તો. અમારી દ્રષ્ટિએ તો તમારા માટે ચિંતા કરવાની કોઈ વાત જ નથી, અને આ બાળકના અંદર જે ગુણ બુદ્ધિ છે એ ધીરે ધીરે દૂર થઈ જશે, જ્યારે એના મોટો થઈ જશે અને લગ્ન કરાવો એટલે ભક્તિ એ છોડી નાખશે અને તમારું કેવું માનશે. પણ વાતોના વડા કરવાથી કાંઈ થતું નથી. આ શંડ અને અમર ખાલી વાત કરે છે, ઘણા લોકો એવું નહીં કહેતા અરે ભાઈ થઈ જશે, આપણે ઘણા લોકો નહીં કહેતા કે ભાઈ મંદિર બનાવવાનું અરે તો થઈ જશે ચિંતા મત કરો, પણ એ મંદિર કેવી રીતે બને અને કેટલું મહેનત છે એ તો પછી ખબર પડે. સમજમાં આવી વાત,
લોકો બસ લોકોને વાતોના વડા લોકોને કરવા હોય ને એટલે બધાની વાત. એવી રીતે અહીંયા સંડ અને અમર પણ એ જ કે છે કે તો મોટો થશે ને એટલે ભજન એના લગ્ન કરાવી નાખશો ને એટલે ભજને છોડી નાખશે, ભક્તિ છોડી નાખશે અને તમારું કેવું બધું કરશે. કે આ તો બાળક છે, એ ખેલ કરે છે, તેમાં આટલું બધું દુઃખ લગાડવાની જરૂર ક્યાં છે? અમારા પિતાજી શુક્રાચાર્ય જ્યારે આવશે ત્યારે એને છે ને અમે શિક્ષા આપશું. ઇમમ તુ પાશેર વરુણસ બદ્વા, અને ત્યાં સુધી અમે શું કરશું? ઇમમ તુ પાશેર વરુણસ્ય, ત્યાં સુધી આપણે વરુણના પાશમાં એના દોરડામાં બાંધી અને એને ગુરુકુળમાં આપણે રાખશું. એ માટે આને વરુણમાં પાશમાં બાંધી અને જ્યારે અમારા પિતાજી આવશે તો એને શિક્ષા આપે. મોટે ભાગે આવું થાય છે કે અવસ્થાની સાથે જ તથા ગુરુજનોની સેવા કરવાથી બુદ્ધિ સુધરી જાય છે, અને જ્યારે એ અમારા ગુરુકુળમાં રહેશે અને ગુરુની સેવા કરશે ને તો એની બુદ્ધિ સુધરી જશે. પણ બુદ્ધિ ક્યારે સુધરે છે? જ્યારે શુદ્ધ ગુરુની સેવા કરે. તો પેલું કે ને કે લોભી ગુરુ લાલચી ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલ, આવી કહેવત છે કે લોભી ગુરુ હોય એ ધનનો લોભી હોય અને ચેલા કેવા હોય? લાલચી ચેલા, કે હે ગુરુદેવ મેરા ફેક્ટરી હો જાય, મેરા લડકે કો નોકરી લગ જાય. પણ શિષ્યનું કર્તવ્ય એ બને છે કે એને ભક્તિ માગવી જોઈએ, અને ગુરુનું કર્તવ્ય છે કે એને ભગવાનની કથા દેવી અને એને ભગવાનના આશીર્વાદને ગુણને સંસ્કાર દેવા. તો અહીંયા આગળ શુક્રાચાર્યના પુત્ર કહે છે કે જ્યારે અમારી સેવા કરશે ને એની મતિ સુધરી જશે અને અમે એને જ્ઞાન આપશું. શું જ્ઞાન આપશે ખબર છે? કે કેવી રીતે અર્થ કમાવવું અને કેવી રીતે કામને પ્રાપ્તિ કરવી. ધર્મ અને મોક્ષ તો ચોકડી મારી ગઈ, એ તો અમારે શીખવાડવાનું આવતું જ નથી, અમારે વિષયમાં જ નથી. પણ અમે કઈ રીતે અર્થ એટલે કે પૈસો કેવી રીતે કમાવો અને પૈસાને કેવી રીતે કામમાં લગાડવાનું, ઇન્દ્ર તૃપ્તિમાં, આ વસ્તુ એ લોકો શીખવાડતા હતા. એવી રીતે કે છે કે શુદ્ધ સંતની શરણમાં રહીને જો સેવા કરવામાં આવે ને તો નિશ્ચિત એને છે ને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય છે. જેવી રીતે વાલીઓ લૂંટારો, એ વાલીઓ લૂંટારો જીવનમાં એને અતિશય બહુ જ પાપ કરેલા વાલિયા લૂંટારાએ છે ને જીવનમાં બહુ જ પાપ કરેલા, જે આ સંસારમાં લોકો પાપ કરે ને એના કરતા હજારો ગણા એ વાલિયા લૂંટારાએ પાપ કર્યા હતા. પણ છતાં પણ એનું જીવન કેમ પરિવર્તન થઈ ગયું? કારણ કે એને જેવા તેવા કોઈ ગુરુ નહોતા મળ્યા. એને કોણ મળ્યું હતું? એના ગુરુ કોણ હતા? વાલિયા લૂંટારાના ગુરુ હતા નારદ ઋષિ મુનિ. જો 1% કોઈને ખબર નથી વાલિયા લૂંટારાના ગુરુ કોણ હતા? નારદ મુનિ. યુધિષ્ઠિર મહારાજના ગુરુ કોણ હતા? બસ એ જ આવી ગયું. નિશાના લગ ગયા તો લગ ગયા, નહીં લગા તો રિટર્ન. પ્રહલાદ મહારાજના ગુરુ કોણ હતા? ચૂપ થઈ ગયા. એટલે સ્કૂલમાં ટીચર બોલે ને અને સ્ટુડન્ટ કેમ પેલા ચૂપ થઈ જાય, એમ બધા લોકો ચૂપ થઈ ગયા. પણ કોઈ લીડર બી નથી, કોઈ મોનિટર બી નથી, કોઈ નહીં. એમાં કોઈને ખબર છે કે પ્રહલાદ મહારાજ, આ જેની કથા આપણે સાંભળી છે ને, પ્રહલાદ મહારાજના ગુરુ નારદ ઋષિ મુનિ હતા. પહેલા જ દિવસે કથામાં કીધું હતું કે કયાદુને ગર્ભમાં જ્યારે કયાદુ હતા, પ્રહલાદ મહારાજ હતા, તો નારદ ઋષિ મુનિના આશ્રમમાં ગયા હતા. આગળ કથા આવશે. પ્રહલાદ મહારાજના અસુર બાળકોને ઉપદેશ અને પછી કે કઈ રીતે તમારામાં ભક્તિ આવી, એટલે 7મા અધ્યાયમાં આવશે કથા કે નારદ મુનિને જવા ગુરુ મહારાજની શરણમાં હું હતો એટલે મારામાં ભક્તિ આવી. ધ્રુવ મહારાજના ગુરુ મહારાજ કોણ હતા? આપણે આ કથા હતી ત્યારે મેં કીધું હતું કે આ ગુરુ એમના હતા.
જેમ કથાઓ કથામાંથી નીકળ્યા એટલે જેમ કપડાં ખંખેરીને બધું જ્ઞાન પણ ત્યાં બધું ખંખેરી લીધું. જલ્દી જલ્દી પ્લેટ લઈ લો જમવાની, બસ ફટાફટ ચાલો, તો ફટાફટ મોડું થાય છે. એ ભાત ખૂટી ગયા કાંઈ વાંધો નહીં, ફટાફટ મૂકો ભાત. પણ આ આપણા અંદર આપણે કથા સાંભળી તો એમાં શું ઉતર્યું છે? ધ્રુવ મહારાજના ગુરુ પણ નારદ ઋષિ મુનિ હતા. ધ્રુવના ગુરુ નારદ, પ્રહલાદના ગુરુ નારદ, અને આ શું કહેવાય વાલિયા લૂંટારા જેની કથા ચાલે છે એના પણ ગુરુ કોણ છે? ફરી વાર આવીશ ને એટલે હું પાછું પૂછીશ. હું આટલા લોકો બધા ચહેરા મને યાદ છે કે કોણ કોણ બેઠ્યું છે, કયા કયા ફળિયામાંથી આવેલા છે, કયા કયા ગામમાંથી આવેલા છે બધાને. વાલીઓ લૂંટારો એટલા બધા પાપ કરેલા, ગજબના પાપ કરેલા, અને નારદ ઋષિ મુનિ જેવા શુદ્ધ સંત આવીને વિચાર કરે છે કે આ જીવાતમાં આટલા આટલા પાપ કરે છે, કયા જન્મમાં આનું કલ્યાણ થશે? તો કે છે કે તું આટલા બધા પાપ કરે છે તો આ તને ડર નથી લાગતો? કે ડર એમાં શેનો લાગે, આ તો મારા એ કે આ પાપનો ધંધો છે. એટલે ઓલો કે આ મારા બાપનો ધંધો છે. વાલીઓ લૂંટારો શું કે આ મારો આ કોનો ધંધો છે? આ બાપદાદાનો ધંધો છે. આ છે કાપવાનું, કાપી કાપીને વેચવાનું થેલીમાં, અને ધોળીને કાળી થેલીમાં જ આપવાનું. કાળી થેલીમાં આપી એટલે કાંઈ દેખાય. વાલીઓ લૂંટારો એ કહે છે કે હું મારા પરિવાર માટે આ બધું કર્મ કરું છું. મારા મારો બિઝનેસ જ આ છે કે જીવોને કાપી અને એને વેચવાનો ધંધો છે મારો. પણ કે આટલું બધું તું પાપ કરે છે, બધા જીવોને મારી મારીને પોતાનું ઘર ચલાવે છે, તને કેટલું બધું કર્મ પાપ લાગશે? કારણ કે આપણો હાથ કાપો તો આપણે અંદર શરીરમાં શું આવશે? અંદરથી લોહી આવે. અને પશુને, મરઘાને, બકરાને એને કાપો તો એના શરીરમાં શું આવશે? લોહી જ આવશે. તો જે માણસ માંસાહારી છે, જેણે એ બકરાને કાપ્યો છે, જેને વેચ્યો છે, જેને કાપીને ટુકડા કરીને જે વેચવાનું કામ કરે છે, જેણે વજન કર્યો છે, જે લઈને ઘરે આવ્યો છે, જેને બનાવ્યું છે, જેને ખાધું છે, એ બધાને એક સરખું પાપ લાગે છે. એક સરખું પાપ. એમાં તમારે જોવું જોઈ લો કે આપણે કોઈ બીનું મર્ડર થયું હોય તો આપણી પોલીસ સરકાર શું કહે છે? પોલીસ અને સરકાર અને કોર્ટ શું કહે છે કે આ મર્ડરમાં જેને જેનો હાથ છે ને બધાને એક સરખું પાપ લાગશે. કોઈ વ્યક્તિએ શું કહેલું? સુપારી. શું કહે? ખાલી એને ખાલી પૈસા આપ્યા હોય ને તો એને પણ એટલું પાપ લાગે. મર્ડર તો બીજાએ કર્યું હોય, ત્રીજા વ્યક્તિએ કર્યું છે, પણ ઓલાને પણ જેલમાં, કારણ કે એને પૈસા આપ્યા હતા ને. એટલા માટે શાસ્ત્ર પણ એ જ કહે છે કે જે માંસ ખાય, ખરીદે, રાંધે, પીરસવાનું બી કામ કરે, એ બધાને એક સરખું પાપ લાગે છે. તો વાલીઓ લૂંટારો કહે છે કે આ તો મારા પરિવાર માટે હું આ મહેનત કરું છું. ત્યારે એ કે તારા પરિવાર માટે જો આટલી મહેનત કરતો હોય તો તારા પરિવારને જઈને પૂછી લે કે આ કર્મમાં ભાગ આપશે, આ કર્મનું બંધન લાગશે, તો એમાં ભાગ નરકમાં જઈને દુઃખ ભોગવવા આવશો. એટલે વાલીઓ લૂંટારો સૌથી પહેલાં તો એને વિશ્વાસ ન આવ્યો. એટલે ઝાડ હતું ને, ઝાડમાં ગુરુ મહારાજને બાંધી દીધા. બોલો, એને વિશ્વાસ ન આવ્યો કે ક્યાંક ભાગી જશે. ઝાડમાં બાંધી દીધા અને પોતે પોતાના ઘરે ગયો. ઘરે જઈને પત્નીને કહે છે કે હું આ રાત દિવસ આ મહેનત કરું, કર્મ કરું છું, તો શું મારા પાપમાં ભાગીદાર થઈશ? તો પત્નીએ ના પાડી દીધી કે ના, તમારું કર્તવ્ય છે કે અમારું પેટ ભરવું. દીકરાને પણ પૂછ્યું તો દીકરાએ પણ ના પાડી દીધી. ત્યારે વાલિયા લૂંટારાને એમ લાગ્યું કે આખું જીવન હું આ પાપ કર્મ કરું તો મારે એકલાને ભોગવવું પડશે. જઈને ગુરુ મહારાજના ચરણોમાં પડી ગયું, દંડવટ પ્રણામ કર્યું. અને કે છે કે જ્યારે કોઈ ગુરુને પ્રસન્ન કરે, પ્રણામ કરે, એની સેવા કરે, એમના આદેશનું પાલન કરે, તો ગુરુ છે ને એની પર બહુ પ્રસન્ન થાય છે.
તો વાલિયા લૂંટારાએ દંડવત પ્રણામ કર્યા, પગે પડ્યા અને એ કહે છે કે મને તમે જ્ઞાન આપો, ભક્તિ આપો કે મારે જીવનમાં શું કરવું જોઈએ, કયા સારા કર્મ છે, કયા ખોટા કર્મ છે. ત્યારે નારદ ઋષિ મુનિ કહે છે કે તું રામ નામનો જાપ કર. શું કરવાનું છે? રામ નામનો જાપ કર. હવે આને તો રામ રામ બોલવા જાય પણ રામ રામ કરતા કરતા મરા 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 કરે છે. બોલો રામ, બોલો રામ. એ કે રામ રામ મરા 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 મરા, મારવાનું જ કાપ, કારણ કે એને મારવાનું કાપવાનું જ એને યાદ આવતું હતું. એટલે એની વાણી પર, જીભ ઉપર, કોઈ પણ વ્યક્તિના જ્યારે પાપ જ્યારે બહુ બધા હોય ને, એ માણસ ક્યારે પ્રભુનું નામ નહીં લઈ શકે, ક્યારે નહીં. જો આ મુખમાં ભગવાનનું નામ લેવું હોય ને, તો સાધુ સંતોની કૃપા અને ભગવાનની કૃપા જ્યાં સુધી નહીં હોય ને, ત્યાં સુધી મુખમાં ભગવાનનું નામ નહીં આવે. આપણા સંતો કહે છે, એ જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનો અહીં કામ નથી. એ જેને હરિ કીર્તનમાં રસ નથી, જેને હરિ કીર્તનમાં રસ નથી, એવા દુર્જનનો અહીં કામ નથી. જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનો અહીં કામ નથી. જેના મુખમાં રામનું નામ નથી, એ કોણ છે? એ કયો વ્યક્તિ છે? તો દુર્જન છે. દુર્જન, દુર્જન એ પાપી જીવાતમાં હોય ને, એ મુખમાં ક્યારે નામ ન લઈ શકે. આજે એ વાલિયા લૂંટારાને પણ આ જ દશા થઈ, ત્યારે નારદ મુનિએ છે ને કીધું કે ભલે તું ઉલટું નામ જપ કરે છે, અમુક લોકો તો નામ જ નથી લેતા પણ તું નામ તો લે છે, ઉલટું ભલે ગમે તે લે. એટલે નારદ ઋષિ મુનિ કહે છે કે ખેતરમાં એ બીજ હોય ને, બીજ ઊંધો વાવો કે સીધો વાવો, પણ ફણગો સીધો જ ફૂટે છે. એવી રીતે તું નામ ભલે ઊંધું લેતો હોય, પણ ફળ તો તને પૂરેપૂરું સીધું જ મળશે. આખી દુનિયા જાણે છે, ઉલટા નામ જપત જગ જાના, આખી દુનિયા જાણે છે, ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભયો બ્રહ્મ સમાના. આ વાલીઓ લૂંટારો છે ને, એ બ્રહ્મ સમાન એટલે ભગવાનની જેમ પૂજનીય બની ગયો. કેમ? કારણ કે એને શું કર્યું? માત્ર ને માત્ર ભગવાનનું નામ લીધું. ભગવાનનું નામ લેવાથી છે ને, જીવાત્મા શુદ્ધ અને પવિત્ર અને પૂજનીય અને વંદનીય બની જાય છે. એટલો મોટો, કેટલો મોટો કહેવાય ને કે અત્યાચાર કરવા વાળો કસાઈ હતો, કસાઈ, પણ આજે એક સંતની કૃપાથી એ કોણ બની ગયો? ભગવાન આવે એના પહેલા એને શું લખી નાખ્યું? રામાયણ લખી દીધી આખી. કેટલો શુદ્ધ સંત. શિવજી અને નારદ આ બધા લોકો ચર્ચા કરે છે. શિવજી કે તારો એક ભગત છે, તે ભગત બનાવ્યો છે, લાવો આપણે એના દર્શન કરવા જઈએ કે કેવો ભગત બન્યો છે. ત્યારે વાલીઓ લૂંટારો જે છે ને, એનું નામ તો વાલ્મીકી પાડી દીધું હતું. પછી એ વાલ્મીકી જે છે ને, જેટલું પાપરૂપી ધન હતું ને, એ આવી કથાઓમાં, ભંડારામાં, બ્રહ્મ સેવામાં બધી રીતે વાપરી નાખ્યું, સારા કામમાં વાપરી દીધું. અને હવે શું કરે છે? હવે માત્ર ભંડારા જ કરવાના, સાધુઓની સેવા કરવી, બીજું કાંઈ નહીં. હવે નારદ ઋષિ મુનિને શિવજી વિચાર કરે છે, જાડીની ઝાડની પાછળ જોઈને જોવે છે કે વાલીઓ લૂંટારો શું કરે છે. તો એ ચાલતા ચાલતા પણ રસ્તામાં કીડી આવે, મકોડ આવે ને, તો એ પણ પગ ઓળંગીને જાય છે. પહેલા શું કરતો હતો? પહેલા શું કરતો હતો? કાપવાનું મારવાનું કામ કરતો હતો. પણ જ્યારે ગુરુ એના જીવનમાં આવી ગયા, તો આજે એક રસ્તામાં કીડી છે ને, એને પણ એ ઓળંગીને જાય છે, એને પણ ઓળંગીને જાય છે. એટલે કહે છે કે જ્યાં સુધી ગુરુની કૃપા ન હોય, ત્યાં સુધી આપણું જીવન પરિવર્તન થતું નથી.
એટલા માટે જો સારું જીવન જીવવું હોય, પવિત્ર જીવન જીવવું હોય, તો એક ગુરુના આશ્રિત રહેવું જોઈએ. જે દીકરાને સારા સંસ્કાર જો જોવતા હોય તો એને મા બાપની શરણમાં રહેવું જોઈએ. જો આપણા પરિવારને જો સુખી કરવો હોય અને સારું જીવન જીવવું હોય તો એને સમાજની સાથે જોડાયેલા રહેવું પડશે. સમજણ પડી વાત? અને ગામમાં પણ જો આપણે રહીને સુખી રહેવું હોય તો ગામના જે પણ નિયમો છે એ નિયમ પ્રમાણે આપણે રહેવું પડે. અને આ સૃષ્ટિમાં જો બધાને સુખી રહેવું હોય તો એને ભગવાનના આદેશ પ્રમાણે જીવન જીવવું પડશે. બસ, જે ભગવાનના આદેશ પ્રમાણે જો જીવન નહીં જીવીએ તો આપણે જ જીવનમાં દુઃખ આગળ આવશે. મંગળા આરતી જ્યારે અમે ગાઈએ તો મંગળા આરતીમાં એક પદ આવે છે, સાક્ષાદ હરિત્વેન સમસ્ત શાસ્ત્રે ઉક્તસ્તથા ભાવ્યતૈવ સદ્ભિ કિંતુ પ્રબોર્યા પ્રિયૈવ તસ્ય વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો યસ્ય પ્રસાદાદ ન ગતિ કુતોપિ ધ્યાયન સ્તુવાંસ્તસ્ય યશસ્ત્રી સંધ્યા વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ. સાક્ષાદ હરિત્વેન સમસ્ત શાસ્ત્રે. ગુરુ કેવા હોય છે કે સાક્ષાદ ભગવાન જેટલા પૂજનીય છે. સાક્ષાદ હરિત્વેન સમસ્ત શાસ્ત્રે, બધા શાસ્ત્રો કે છે કે ગુરુ પણ ભગવાન જેટલા પૂજનીય છે, પણ ગુરુ ગુરુના સ્થાને છે અને ભગવાન ભગવાનના સ્થાન ઉપર છે. કિંતુ પ્રભોર્ય પ્રિય એવ તસ્ય વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ. એટલા માટે એવા ગુરુનું શું કરવું પડે? શરણમાં રહીને ભજન કરવું જોઈએ અને એમની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. અને આશીર્વાદ એક વાણી સેવા અને વપુ સેવાથી થાય. વાણી સેવા શું છે અને વપુ સેવા? વપુ સેવા એને કહેવાય કે એમના ચરણ દબાવે કોઈ, એમને સેવા કરે, એમને ભોજન કરાવે, એને કહેવાય વપુ સેવા. અને વાણી સેવા શું છે કે એ જ્યારે ઉપદેશ જે આપે ને એ ઉપદેશને પોતાના જીવનમાં ધારણ કરવા, એને કહેવાય વાણી સેવા. તો બંને સેવામાં વપુ સેવા અને વાણી સેવા, આ બંને સેવામાં સારી સેવા કઈ છે? વાણી સેવા. વાણી સેવા સર્વશ્રેષ્ઠ છે. વાણીમાં શું છે કે જ્યારે વાણી સેવા કોઈ ગુરુ આપણને કરે, ઉપદેશ આપે, તો એની અંદર હોય છે કે તમે પ્રભુનું નામ લો. તો આપણે પણ એ ઉપદેશનું પાલન કરીએ તો ગુરુની વાણીનું આપણે નિયમનું પાલન કરી રહ્યા છીએ. તો અહીંયા કહે છે કે યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો. જો કોઈ ગુરુને પ્રસન્ન કરે તો એની પર ભગવાન પ્રસન્ન થઈ જાય. પણ યસ્ય પ્રસાદાદ ન ગતિ કુતોપી. પણ જો કોઈ ગુરુને દુઃખી કરે તો એનાથી કોણ દુઃખી થઈ જાય છે? ભગવાન થઈ જાય છે. બે દિવસ પહેલાં કીધું હતું ને કે સંતના ભક્તના હૃદયમાં કોણ વિરાજમાન છે? ભગવાન વિરાજમાન છે. તોમાર હૃદય સદા ગોવિંદ વિશ્રામ, ગોવિંદ કહે ન મોરો વૈષ્ણવ પ્રાણ. ભક્તના હૃદયમાં, એક સંતના હૃદયની અંદર ભગવાન વિરાજમાન છે અને એ જ આપણી ચેતનાને ઉર્જા આપે છે, આપણી જે ચેતનાને શક્તિ આપે છે. એટલા માટે ગુરુને પ્રસન્ન કરીને જીવન જીવવું જોઈએ. ધર્માહી અપસૃષ્ટાસુ રાજ્ય ગૃહ મેધી નામ. હવે કે છે કે આને તો અમે અલગ અલગ પ્રકારના ઉપદેશ આપશું અને ગૃહસ્થ જીવનમાં કેવી રીતે ફસાવવું અને કેવી રીતે રાત દિવસ સંસારમાં રહીને જીવન જીવવું, આવું અમે આને શીખવાડીશું. શંડ અને અમર જે હતા ને એ હિરણ્યકશિપુને કહે છે કે આ પ્રહલાદને અમે એવા જ ઉપદેશ આપશું
કે ઘરમાં આસક્ત થઈ જાય, લગ્ન કરે અને આમાં આમાં મરે, અને મર્યા પછી શું બને? સાપ બને. હકીકતમાં આવું જ થાય જીવનમાં. જો એ મરીને જો ઘરમાં જ મરે તો પછી કીડી બને, મકોડા બને, સાપ બને, ઉંદરડા બને, અને ઘરમાં બધાને હેરાન કરે, એટલે ઘરમાં પછી પાંજરું લાવે કે ઉંદેડો પહેલાંય નહોતો આવતો માણસના શરીરમાં, પણ કાબુમાં આવતો નહોતો, હવે શું કરું? પાંજરું લાવું. જેન્ટ્સ મરે તો મકોડો થાય અને લેડીઝ મરે તો શું થાય? કીડી થાય. ઘરમાં આસક્તિ હોય તો પછી ઘરમાં ઘરમાં જન્મ મળે, પણ ગમે તે શરીરથી મળે, આવું આપણું વેદ કહે છે. એ ઝાડના રૂપમાં પણ આવે છે આપણા ઘરના આંગણામાં. એ જ વ્યક્તિ આપણા ઘરનો કોઈ પણ સદસ્ય છે ને, એ ઘરની સામે છે ને ઝાડના રૂપમાં જન્મ લઈ લે છે. યમરાજાને હોય કે ભગવાનને હોય કે બ્રહ્માજીને હોય, બધાને એ જ પ્રાર્થના કરે કે તમારે જન્મ આપો તો મને ભલે કોઈ બીજે મત આપો, પણ મારા ઘરના આંગણામાં આપો તો હું ઘરની રક્ષા કરીશ. એટલે કહે છે કે જીવનમાં ઘરમાં જ જે માણસ મરે ને એની દશા બહુ ગુંડી છે. મેં એકવાર કથામાં કીધેલું, તમને યાદ હોય કે નહીં હોય, કે જ્યારે 1 થી 25 વર્ષ સુધી એને બ્રહ્મચારી રહેવું પડે. 1 થી 25 વર્ષ સુધી શું કરવાનું છે? બ્રહ્મચારી જીવન જીવવાનું. આ ગીતામાં ભગવાન કહે છે 4th અધ્યાયમાં, ચતુર્વર્ણ મયા સૃષ્ટમ. ભગવાન કહે છે, ભગવાન ઠાકુરજી આપણા કહે છે કે મેં 4 વર્ણ અને 4 આશ્રમનું નિર્માણ કર્યું છે. ગુણ કર્મ વિભાગશઃ, અને જેના જેવા ગુણ હતા એને એવા કુળ અને એવા પરિવારમાં મેં જન્મ આપી દીધો છે. એટલે કહે છે કે 1 થી 25 વર્ષ સુધી એને બ્રહ્મચારી જીવન જીવવાનું છે. 25 થી 50 વર્ષ સુધી એને પત્ની સાથે પરિવારમાં રહેવાનું, પણ મર્યાદિત જીવન જીવવાનું છે. એવું નહીં કે પેલું લાયસન્સ મળી ગયું ગમે તેમ માણસ જીવન જીવે, એવું નહીં. પરિવારમાં પત્ની સાથે પણ એકદમ મર્યાદિત જીવન એને જીવવાનું છે, ગૃહસ્થ જીવન. અને 50 પછી શું કરવાનું છે? વાનપ્રસ્થ. વાનપ્રસ્થ એટલે ખબર પડી, 50 વર્ષ જેના થઈ જાય એને શું કયું જીવન જીવવાનું છે? એટલે એને ભગવાનના ધામમાં જતું રહેવું જોઈએ. દ્વારકા, વૃંદાવન, ગોકુળ, મથુરા, તિરુપતિ, બાલાજી. પછી કલર ન કરવાનો, અભી તો મેં જવાનો હું. આ ધોળા દેખાય ને, ધોળા એટલે માણસનો કંઈક ઈચ્છા થાય કે હવે મારે જવું પડે. દશરથ રાજાને ધોળાવાળ થઈ કાલી એક, દશરથ રાજાને હું તો એ જ વિચારું કરું કે એક કાન ઉપર ધોળો વાળ આવ્યો, જ્યારે મુકુટ ઉતારીને છે ને નીચે મૂક્યું ને પ્લેટમાં, કારણ કે સાંજ પડે એટલે રાજા શું કરે, મુકુટ ઉતારીને ઓલા થાળમાં મૂકે, એટલે એને જોયું તો કાચમાં જોયું ને તો અહીંયા શું થયું, એક સફેદ વાળ આવ્યો કાનની નીચે. એટલે એ નિશાની બતાવે છે આપણને, સમજાવે છે કે ભાઈ હવે તું સુધરી જા, હવે શું કરવાનું છે? ભજન કરવાનું, ભક્તિભાવ કરવાનું. એક વાળ ધોળો થયો તો દશરથ રાજાએ છે ને બીજા જ દિવસે સવારમાં રામને રાજા બનવાનો નિર્ણય કરી લીધો કે રામને રાજા બનાવું ને હું ક્યાં જાઉં? જંગલમાં. એને એક બાળ ધોળો થયો તો જંગલમાં જતો રહ્યો. અહીંયા તો આખું છાપરું થઈ ગયું ધોળું, પણ આપણને કોઈને ઘર છોડવાની ઈચ્છા થાય છે? આખા ધોળા વાળ થઈ જાય તો મેડિકલમાં જાય, દુકાનમાં જાય અને મસાલો લાવે, કાળો કાળો લાલ જે પણ હોય, હવે તો કેવા કેવા પ્રકારના લગાડે મસાલો લાવે, પછી વહુ હોય, દીકરો હોય, જે પણ હોય, પત્નીઓ બધાને કે લગાડો માથામાં, કરી નાખો કાળા, શું દશા છે? કેટલી તમારા ઘડપણને કેટલા દિવસ તમે છુપાડશો? તમારી અંદર જે ઘડપણ છે, જે સુંદરતા એ નષ્ટ થઈ ગઈ, હવે કેટલા દિવસ તમે આ ઘડપણને છુપાડશો? આ ઘડપણની એક નિશાની છે કે હવે છોડો, નહીં તો આ શરીર તમને છોડી દેશે. એટલા માટે આ શરીર છૂટે એના પહેલાં તમે મુક્ત થઈ જાઓ. પણ લોકો છે ને, વાળ ધોળા થઈ ગયા હોય તો મસાલો કરી નાખે, પછી બીજું ભગવાન બીજું મોકલે. આ બધા
આ છે ને, એક પછી એક ટપક ટપક બધા નીચે પડી જાય. હમણાં એક બોલા ભાઈ નતા આવ્યા કાલે પરમ દિવસે, એવા એક એક પછી એક બધા દાંત પછી ધીરે ધીરે, કારણ કે આ દાંતનો કલર કોણે લઈ લીધો, વાળે લઈ લીધો, એટલે દાંતને બહુ એવું દુઃખ થયું કે મારો કલર આને લઈ લીધો, એને શરમ આવી, એટલે શું થયું, એક પછી એક પડવા માંડ્યા. તો આ તો જઈને વલસાડ વાપીમાં જઈને શું કર્યું, આખું ચોખ્ખું નખાવી દીધું કે હજી તો બદામ ખાવી છે, કારણ કે આખું જીવન બદામ ખાધી એટલે પછી ત્યાં નરકમાં નથી મળવાની. નરકમાં ક્યાં બદામ મળવાની, ત્યાં તો મેથી પાક મળશે, મેથી પાક ખબર પડે ને બરોબર ને. આ એવા એક પછી એક ભગવાન આ સંસારી જીવને નોટિસો મોકલે છે, તોય માણસ સુધરે એમ નથી. વાનપ્રસ્થ લેવાનું છે કે ઘર છોડીને તમે આ આત્માના કલ્યાણ માટે ભગવાનના ધામમાં જાઓ, ગોવર્ધનની પ્રદક્ષિણા કરો, વૃંદાવનની પ્રદક્ષિણા કરો, દ્વારકાના દર્શન કરો, તિરુપતિ બાલાજી જાઓ, રામેશ્વર જાઓ, હરિદ્વાર જાઓ અને ગંગા નદીમાં આચમન કરો, ડૂબકી મારો. પણ માણસ છે ને પોતાના ઘરમાં ડૂબકી મારશે, આચમન કરશે, પણ ઘર છોડીને નહીં જાય. ઘરવાળા અમુકના ઘરમાં તો ધક્કો મારી મારીને બહાર કાઢે પણ તોય પાછો આવે. જાઓ ને પણ જાઓ આમ કરે, જાઓ તમારું મોઢું લઈને જાઓ, પણ તોય બપોરે 12 વાગે આવી જ જાય થાળી ઉપર, તૈયાર થાળી ઉપર. હમણાં પરમ દિવસે વાત કરી હતી ને કે જ્યારે માણસ રિટાયર થઈ જાય એટલે ઘરવાળા પણ કે પહેલા તો મહિને 1 લાખ રૂપિયા આપતો હતો, હવે તો કોઈ આપતો એટલે કાંઈ કામનો માણસ નથી, આ કાંઈ કામનો નથી, એક બોધ છે. એટલે છેલ્લે પછી છોકરા અને વહુઓ અને પત્ની બધા લોકો એમ કે તમારે કાંઈ બોલવાનું નહીં હો. પણ હું ક્યાં બોલું છું, હું કાંઈ બોલતો નથી, તમારે કાંઈ બોલવાનું નહીં, ચૂપચાપ શાંતિથી બેસી રહેવાનું. બાને બી કહી દે, બા હોય તો બાને બી કહી દે, તમારે કાંઈ બોલવાનું નહીં હો, તમે બોલો તો બધું શું કરો છો, બાફી નાખો છો, એટલે તમારે કાંઈ બોલવાનું નહીં. ત્યારે ઓલો માણસ વિચાર કરે કે બેટા મેં જ તને બોલતા શીખવાડ્યો અને હવે તું મને કહે છે કે તમને બોલતા આવડતું નથી. આવું જીવન છે બોલો. એટલે કે છે કે જ્યાં સુધી આપણું શરીર કામનું છે તો એને પ્રભુ સેવામાં લગાડી દો, કામ ધંધો કરો. 24 કલાકમાં 8 કલાક ઊંઘવાનું, 8 કલાક કામ ધંધો કરો તો 16 કલાક થયા, 4 કલાક તમારા પરિવારને આપી દો તો બી કેટલા વધ્યા, વધ્યા કે નહીં. બસ આવું જીવન તમે જીવો કે 2 કલાક 1 કલાક 1.5 કલાક આત્માના કલ્યાણ માટે પણ જીવન જીવો, જેને કહેવાય વાનપ્રસ્થ. તો 50 વર્ષ, 50 પછી કઈ સંખ્યા આવે, 51. વન નો અર્થ છે કે હવે નીકળો, વનમાં નીકળો, પણ આપણે તો અહીંયા ને અહીંયા જ. જિસ દેશ મે જિસ વેશ મે જ્યાં રહેતા હો ત્યાં ત્યાં મરો. છોડવું જોઈએ કાંઈક તો, છોડો ભગવાન માટે કાંઈક તો છોડો, કે હવે 50 વર્ષ સુધી ઘરમાં બધાને ચૂસી લીધો, નીચવી લીધો, હવે તો ઘરમાંથી નીકળો. બોલો કોણ તૈયાર છે, કોઈ કોઈ નથી તૈયાર. ખાલી બિચારા બધા વિચાર કરે કે હજી તો મારે ઘણા બધા કામ કરવાના બાકી છે, ભલે શરીર કાંઈ કામનું નથી, પણ વિચારો. મમતા તું ન ગઈ મેરે મન સે, આ મમતા અને લાલસા છે ને એ ગડપણ સુધી રહેવાની છે. જ્યાં સુધી આપણે પથારીમાં પડ્યા રહેશું ને અને ચમચી ચમચી માણસ પાણી પીવરાવશે ને ત્યાં સુધી આ મમતા એવી ને એવી જ રહેશે. એ આસક્તિ ક્યારે ઘરમાંથી નહીં જાય, એટલા માટે આસક્તિને છોડવા માટે આવી કથા છે અને ઠાકુરજીના દર્શન છે. જે માણસ ભગવાનની સેવામાં લાગી ગયો ને એને મોહ મમતા અને આસક્તિ ક્યારે જીવનમાં નહીં સતાવે, ક્યારે નહીં. એટલા માટે એવી કોશિશ કરતી રહેવી જોઈએ. પરિવારવાળા કુટુંબવાળા અમે પણ છીએ, પણ ઘર પરિવાર કુટુંબમાં થોડોક પણ સમય નથી. 24 કલાક મંદિરમાં રહીને સાધના કરવું, ભજન કરવી, સેવા કરવી. ઘરે રહીએ તો 9 ઉઠી શકાય, પણ મંદિરમાં રહીએ તો 3-4 વાગે ઉઠી જવું જોઈએ.
એટલા માટે આત્માના કલ્યાણ માટે જીવન જીવવાનું છે કે હવે 40 થઈ ગયા તો હવે કંઈક પોતાના કલ્યાણ માટે તો કંઈક કરીએ, પરિવાર માટે કુટુંબ માટે તો ઘણું કર્યું પણ હવે પોતાના કલ્યાણ માટે કંઈક કરવું જોઈએ. એટલે કહે છે કે એને વનમાં જવું જોઈએ. 51-52 કહે છે ને વન. અને જો આપણે એ 60 વર્ષ થઈ ગયા તોય એ ઘરની બહાર નીકળે નહીં તો 60 પછી શું આવે? એટલે ઘરવાળા શું કે? 61. આ કયો છે? આ 60 છે. 61-62-63 નો અર્થ શું છે કે એ માણસ કોણ છે જે ઘર છોડતો નથી? 60 છે. એટલે 60 એટલે કે એની કોઈ વેલ્યુ નથી, પણ તોય માણસ ઘરમાં ઘરમાં પડ્યો રહે. 60 ઉપર થઈ ગયા એ વિચાર કરી લો ભાઈ, ઘરમાં કોઈ વેલ્યુ નથી. તૂટેલો ખાટલો આપી દે, તૂટેલી માટલી આપી દે અને અહીંયા રો. અને પછી ઓલા શું કે આપણે વ્હાઈટ કલરના ગોળ ગોળ આવે ને ખાંડના, બતાસા, શું કે બતાસા કે, એ મોઢેથી નીકાળે અને પછી દિવાલ પર નાખે, નાકમાંથી મોઢેથી કાઢી કાઢીને બધું ભરી નાખે એટલે ઘરવાળા કંટાળી જાય. બાપ રે બાપ, ભગવાન લઈ લે તો સારું આને. એટલે બધા લોકો શું કરે? 61. એટલા માટે આ સંખ્યા ભગવાને જ બનાવી છે કે ભાઈ 61 થાય એટલે કે જો તમે ઘરમાંથી નહીં નીકળો તો ઘરવાળા એ જ કરશે. અને 51થી જ જો ઘરમાંથી નીકળી ગયા અને જઈને પછી 70 પછી પહોંચશો ને, 70 પછી કઈ સંખ્યા આવે છે? 71. જો 70 કે 70 કે બાદ 71 મેં પહોંચ જાયેગા ઓર ભગવાન મેં જા ભગવાન કે ધામ મેં જાકર ભજન કરેગા તો 71-72 એટલે એનો અર્થ શું છે કે એ માણસ તરી જશે. 71-72-73 પણ ઘરે રહ્યો તો ક્યારે તરવાનો નથી. એટલા માટે કહે છે કે ગુરુની શરણમાં રહી અને જીવન જીવવું જોઈએ. અને સાચા ગુરુની શરણમાં રહીને જીવન જીવશું ને તો નિશ્ચિત આપણો પણ મોક્ષ થશે. આ જીવન ધર્મ અને મોક્ષ માટે જ સ્પેશિયલ મળ્યું છે. પણ માણસ અર્થ કમાય છે અને એ અર્થ પૈસો કમાઈને શનિવારે રવિવારે કે 1 તારીખે માણસ શું કરે? એ જેટલા પૈસા કમાણો છે ને એ હોટલમાં વાપરી નાખે, ખોટા કામમાં વાપરી નાખે. પણ મોક્ષ અને ધર્મ માટે આ મનુષ્ય જીવન મળ્યું છે. આ મનુષ્ય જીવન એક બારી છે, એક દરવાજો છે. અને આ મનુષ્ય શરીરના દરવાજામાંથી જો તમે બહાર નહીં નીકળો ને તો ફરીથી 84 લાખ પ્રકારના શરીર તમારી માટે તૈયાર પડ્યા છે. એક હોલ હોય, હોલ સુંદર મજાનો, પણ હોલ બનાવ્યો પણ એક દરવાજો તો હોય ને નીકળવા માટે. કોઈ પણ વ્યક્તિ હોલ બનાવે, ઘર બનાવે તો નીકળવા માટે દરવાજો તો રાખે. પણ કદાચ કોઈએ મકાન બનાવ્યું પણ દરવાજો જ ન બનાવે તો બધું પેકમ પેક, તો એ માણસને શું કહેવામાં આવે? ગાંડો માણસ છે. કેવો માણસ છે બોલો, આટલું સુંદર બંગલો બનાવ્યો પણ દરવાજો જ ક્યાંય નથી બનાવ્યો. એવી રીતે માણસ જેમ આવું વિચાર કરે તો ભગવાન પણ એ જ વિચાર કરે કે આટલો સુંદર મનુષ્ય અવતાર આપ્યો પણ મનુષ્ય શરીરમાંથી નીકળવાનો દરવાજો તો નથી બનાવ્યો. એનો દરવાજો રાખવો જોઈએ મનુષ્ય શરીરમાંથી. તો સુંદર મજાનો હોલ છે બહુ મોટો, અને માણસ આંધળો હોય અને એને બહાર નીકળવું હોય તો એ શું કરે? કોઈ વ્યક્તિ આંધળો છે અને હોલમાં ફસાઈ ગયો છે, રૂમમાં, તો એ કેવી રીતે એ રૂમની બહાર જશે? આંધળો વ્યક્તિ કયા સપોર્ટથી જશે? કેવી રીતે જાય? દિવાલને અડી અડીને, દિવાલનો સ્પર્શ કરતા 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 એ આગળ જાય અને જ્યાં દરવાજો આવે ત્યાં બહાર નીકળી જાય. તો જેમ ઓલો વ્યક્તિ આંધળો છે પણ એ જ્યારે દિવાલનો અડતા 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 જ્યારે દરવાજો આવે તો એનું ચાલવાનું તો ચાલુ જ છે પણ માથામાં શું આવે? એ આંધળા વ્યક્તિની માથામાં શું આવે? ખંજવાળ આવે. અને ખંજવાળ આવે એટલે જે દિવાલ પકડી હતી એ હાથને શું કર્યું? માથામાં ખંજવાળમાં રાખ્યું. અને એને એમ જ લાગ્યું કે હજી દિવાલ જ છે, દરવાજો હતો એ શું થયો? ચૂકી ગયો. અને જેવું ખંજવાળ મટી ગઈ એટલે ફરીથી દિવાલ આવી ગઈ.
એવી રીતે 84 લાખ પ્રકારમાં આપણા સાધુ સંતો કે 84 લાખ પ્રકારમાં આ મનુષ્ય અલગ અલગ યોનિઓમાં જન્મ લે છે. અને જ્યારે મનુષ્ય યોનિ આવે એટલે કે મનુષ્ય શરીરનો દરવાજો આવે એટલે માણસને શું આવે? ખંજવાળ આવે. અને મનુષ્ય શરીરમાં 60 વર્ષ સુધી શું આવે? ખંજવાળ જ આવ્યા કરે, ખંજવાળ. અને જ્યારે મરી જાય ત્યારે દિવાલ આવે, પાછી ફરીથી પશુયોનિ આવે, અને ફરીથી આ માણસ યોનિ આવતા 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 કરોડો વર્ષો વીતી જાય ત્યારે આપણને 50 વર્ષનું જીવન મળે. અને એમાં જો કોરોના થઈ ગયો તો બોલો, ભગવાને આપણને જીવતા રાખ્યા છે ને, બહાર બેઠા, નીચે બેઠા, અંદર બેઠા, જે પણ જુઓ કેટલું મોટું સૌભાગ્ય કહેવાય. જે ભણેલા અને જે નથી ભણેલા એ બધાની માટે આ વસ્તુ કહું છું કે 4 કરોડ વર્ષ પછી, ઓછામાં ઓછા 4 કરોડ વર્ષ પછી 50 વર્ષનું જીવન મળે છે. 4 મિલિયન 4 કરોડ વર્ષ પછી આપણને આ 50 વર્ષનું જીવન, અને 50 વર્ષમાં 20 વર્ષ તો ખાલી ઊંઘવામાં કાઢે છે. સમજમાં આવી? 20 વર્ષ શું કરે? ઓનલી માત્ર રેસ્ટ, આરામ કરવાનો. કારણ કે રોજના 10 કલાક તો ઊંઘે છે, તો 24 માંથી 10 તો કાઢી જ નાખવાના. એટલે 50 વર્ષ કોઈ માણસ જીવે તો 20 વર્ષ તો ખાલી શું કરે? કુંભકર્ણની જેમ બસ ઊંઘવાનું કામ. જેવો ઉઠે એટલે ડબ્બા ખોલે, પનીર ખાય, રબડી ખાય, મીઠાઈ ખાય, માવા ખાય, સમોસા ખાય, ચેવડો ખાય, કંઈક ને કંઈક ખાવાનું ચાલુ જ કરે. અને ખાઈને પછી કંઈક ભજન કરે તો સારું, ખાઈને પાછો હોઈ જાય, ખાઈને પાછો હોઈ જાય પાછો. તો ઊંઘવાનું અને ખાવાનું, ઊંઘી ઊંઘીને કેટલાય ખાટલા તોડી નાખ્યા, ઊંઘી ઊંઘીને ખાટલા બધા હલી ગયા. હવે ખાટલા એને શરમ આવે કે ભાઈ આ બેન ન આવે તો હારા. ખાવું અને ઊંઘવું, પણ ખાઈને એટલું ભજન પણ કરવું જોઈએ, એટલું કામ પણ કરવું જોઈએ. કોઈ પણ તમે સંસારનું કામ કરો કે ભજન કરો, પણ ખાઈને માણસ શું કરે? તરત જ શું આવે માણસને? આ નિદ્રા ને તદ્રા આવે, આળસ આવે. એટલે ઓછું ખાવું જોઈએ. તમે ક્યાંક આજે બહાર બધા બેઠા છે, જે લોકો ગાડી લાવતા હોય, 4 વ્હીલ ગાડી લાવતા હોય, તો આપણે કંપનીવાળાને શું કહીએ? તમારે બાઇક લેવું હોય તો તમે શું કહેશો? ભાઈ મને એવું બાઇક બતાવો કે જે ઓછું પેટ્રોલ ખાય અને એવરેજ વધારે આપે. કોઈ માણસ એવું કે ભાઈ મને એવું બાઇક બતાવો ને કે જે વધારે પેટ્રોલ ખાય અને ઓછી એવરેજ આપે, એવું કોઈ બાઇક હોય તો બતાવો ને, એવું કોઈ કહે છે? એવી રીતે ભગવાન પણ એ જ જોવે કે આ જગતમાં પણ ઓછું ખાય અને વધારે ભજન કરે ને એવો વ્યક્તિ ભગવાનને બહુ પ્રિય છે. વધારે ખાય અને પછી ભજન ન કરે તો ભગવાન કે કાંઈ કામનો માણસ નથી. આપણે બી બાઇક લેવા જઈએ, નવું બાઇક લેવું હોય તો આપણે શું કહીએ? ડિસ્કવર બાઇક આપો. કેટલું આપે? 70ની એવરેજ આપે. અને પલ્સર અને બુલેટ એ મળી જાય ને તો તમારે 20ની એવરેજ આપે, 20 કે 30ની એવરેજ આપે. પલ્સર હોય તો 30-35ની આપે, એનાથી વધારે આપતું નથી. પણ ડિસ્કવર હોય, બજાજ હોય, પ્લેટિના હોય, આ બધા બાઇક એવા છે કે જે 60-65-70-75ની એવરેજ આપવાવાળા છે. તો માણસ એવું બાઇક લાવે કે નાનો માણસ હોય તો શું વિચાર કરે કે આ બાઇક જો મને મળી જાય. એટલે કે છે કે જો બુદ્ધિમાન વ્યક્તિએ કળિયુગમાં પણ છે ને એવું બાઇક લાવે કે જે એવરેજ આપે એવું, એવી રીતે ભગવાન પણ એ જ જોવે કે બધાને મનુષ્યનો અવતાર આપ્યો છે, પણ એ વ્યક્તિ કામનો છે કે જે ઓછું ખાય અને વધારે ભજન કરે. તો આપણે વધુમાં વધુ ભજન કરવું, વધુમાં વધુ ધર્મનું પાલન કરવું અને વધારેમાં વધારે મોક્ષની પ્રાપ્તિ કરવી. તો મા બાપે સૌથી પહેલા ધર્મ કરે તો છોકરાઓ એ શીખશે. જો આપણા ઘરમાં એવું વર્તન નહીં હોય તો આપણા છોકરાઓ ક્યારે શીખવાના નથી. જ્યારે બી આપણે મંદિરે જઈએ તો આપણા બાળકોને સાથે લઈ જવા જોઈએ.
સવારમાં મંદિરે જઈએ તો આપણા બાળકોને લઈ જવા જોઈએ. આપણે જ્યારે પગે પડશું તો આપણા બાળકો પણ પગે પડશે. હું તો ઘણી વખત કહું છું કે જ્યારે કોઈ પિતા ઘરમાં બેઠા બેઠા ડ્રિંક કરે તો છોકરા પણ એ વસ્તુ શીખે છે કે મારા ઘરમાં આવું જ ચાલે છે. કોઈ પિતા સિગરેટ પીવે અને જ્યારે એ ઓલી ડીશમાં જ્યારે હોલવે છે ને તો એ અડધી સિગરેટ જે હોય ને અડધી સિગરેટ એ છોકરો જોવે કે હું કેટલાય સમયથી જોઉં છું કે મારા પિતા આ કંઈક ધોળી કંઈક પેન્સિલ જેવું છે, શું છે ખબર નહીં, એને ખબર નથી કે આ શું છે. પણ એ દીકરો પછી શું કરે કે કંઈક મોઢામાં નાખીને ખેંચે છે, લાવ હું પણ જોઈને જોઉં. તો જેવું એ મોઢામાં નાખીને ખેંચે એટલે એના શું આવે અંદર, ઉધરસ આવે અને ખૂબ એવું થાય. પણ જ્યારે એ બાપા જો એવું વર્તન કરે તો છોકરા પણ એવું શીખવાના છે. જો પિતા પણ જો મંદિરે જાય, ભગવાનના દર્શન કરે, ઠાકોરજીના દર્શન કરે તો છોકરો પણ કહે કે બાપા મારે પણ મંદિરે આવવું છે. જો પિતાજી જોઈને ભગવાનની સેવા કરે તો છોકરો પણ કહે મારે પણ ભગવાનની સેવા કરવી. જો પિતા ભગવાનની માળા કરે તો છોકરો પણ કહેશે કે મારે પણ માળા કરવી છે. ભલે મંદિરે ન હોય તો ઘરે આપણું આચરણ આવવું હોય, આપણે વહેલા ઉઠશું તો છોકરા પણ વહેલા ઉઠશે. જેવું આચરણ કરશું એવું આપણા છોકરાઓ શીખશે. અને એનો ઉપદેશ રામાયણમાં આપેલો છે, એ આપણે શ્રવણ કરીએ.